गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सो अपने स्वाध्याय आया छे बराबर। चैप्टर नंबर बे कम्प्लीट थयुं छे, स्वाध्याय नी आपणे शुरुआत करवा जई रह्या छे। पहला दाखला थी, एकदम सीम्पल दाखलो छे बराबर। पहला जे दाखला छे एक्चुअली आपणे एवुं कही सकीए के पहला चैप्टरना रिगार्डिंग ज छे। ओके, एनी अंदर बे दाखला आपेला छे 2.1 मां, के એમાં પહેલો દાખલો છે એમાં હું તમને હિન્ટ આપીશ, તમારી જાતે તમારી કેલ્ક્યુલેશન કરવાની છે, સિમ્પલ છે। ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેનો ભેગા કરવાથી એક ગ્રામ વજન થાય, એટલે કે તમને કુલ દળ, કુલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું આપ્યું છે, એક ગ્રામ, એવું આપણને આપેલું છે બરાબર। હવે જો તમે અહીંયા કેલ્ક્યુલેશન કરો છો તો એક ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર હોય તો તમે તેની સંખ્યા શોધી શકો। એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું થશે, 9.11 ગુણ્યા 10^-31 ઘાત કિલોગ્રામ થાય બરાબર। કિલોગ્રામ થાય, તમારે ગ્રામમાં આપ્યું છે તો તમારે ગ્રામમાં ફેરવવું પડે। કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું હોય તો શું થાય, 1000 વડે ગુણવા પડે, તો 10^-28 ઘાત ગ્રામ થઈ જશે। 10^-28 ઘાત ગ્રામ થઈ જશે બરાબર। તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કુલ દળ ભાગ્યા એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર, અહીંયા જે જવાબ આવે એ શું થઈ જશે, તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે। સિમ્પલ હતું બરાબર। ચલો એ જ રીતે બીજો દાખલો છે, એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો। સૌથી પહેલા તો એક મોલ ઇલેક્ટ્રોન એટલે કે તરત જ તમારા માઇન્ડમાં મોલ એટલે 6.022 ગુણ્યા 10^23 ઘાત આ શબ્દ આવવો જોઈએ, આટલા ઇલેક્ટ્રોન છે। હવે તેનો એક મોલ ઇલેક્ટ્રોન નો વીજ ભાર તો શું કહી શકાય, એક ઇલેક્ટ્રોનનો વીજ ભાર ગુણ્યા મોલની સંખ્યા, તો કેટલું થશે, એક ઇલેક્ટ્રોનનો વીજ ભાર -1.6 ગુણ્યા 10^-19 ઘાત કુલંબ થાય બરાબર, અને એના ગુણ્યા આ એવોગેડ્રોંક 6.022 ગુણ્યા 10^23 ઘાત બરાબર, આ જે જવાબ આવે એટલા કુલંબ શું હશે, એક મોલ ઇલેક્ટ્રોનનો વીજ ભાર। એ જ રીતે એક મોલ ઇલેક્ટ્રોનનું દળ એક મોલ ઇલેક્ટ્રોનનું દળ એવું જ થશે કે એક ઇલેક્ટ્રોનનું દળ એકનું આટલું છે તો પછી એક મોલનું કેટલું હશે, એ જ કેલ્ક્યુલેશન છે સિમ્પલ જે તમે 5મા-6ઠા ધોરણમાં કરતા આવ્યા છો। આજે જવાબ આવે એમાં આવશે કિલોગ્રામમાં, કેમ કે આપણે ઇલેક્ટ્રોનનું દળ શેમાં લીધું છે, કિલોગ્રામમાં બરાબર, એકદમ સિમ્પલ છે। ચલો 2.1 કમ્પ્લીટ થયો, દાખલા નંબર જોઈએ આપણે 2.2। ચલો 2.2માં કીધું છે એક મિથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો બરાબર। ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવાની છે એક મોલ મિથેનમાં રહેલા, એક મોલ
મિથેનમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. સૌથી પહેલાં એક મિથેન અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ. તો મિથેનનો ફોર્મ્યુલા છે CH4, બરાબર. જો હવે એની અંદર આપણે ગણવા જઈએ કે મિથેનના અણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કેલ્ક્યુલેશન એકદમ સિમ્પલ થશે. કાર્બન એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. પરમાણુ ક્રમાંક 6 છે એનો મતલબ કે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા શું હતી? તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોનની અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને. તો પછી કાર્બન અહીંયા તટસ્થ જ છે, કોઈ વીજભાર નથી એના ઉપર, એનો મતલબ કે એની અંદર 6 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એની અંદર 1 ઇલેક્ટ્રોન છે. તો એવા કેટલા હાઇડ્રોજન છે? 4. એનો મતલબ કે એક મિથેનના અણુમાં 10 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો હવે એક મોલ મિથેનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ ગઈ કે એક મિથેન અણુ માં 10 ઇલેક્ટ્રોન છે. તો એક મોલ મિથેન માં કેટલા થશે? સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે 10 × 6.022 × 10³³, બરાબર. આ જે જવાબ આવે એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ. ઓકે, એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, એમાં કંઈ વધારાનું નથી. ચલો, તો બેઝિકલી આપણે જો વાત કરીએ, ડાયરેક્ટ અહીંયા હું જવાબ જ લખી દઉં છું. 10 વડે ગુણવાનું છે સિમ્પલ, કે 6.022 × 10²³ ઇલેક્ટ્રોન. ઓકે, ચલો, એના પછીનો દાખલો છે. કાર્બન 14ના 7 મિલીગ્રામમાં કુલ કેટલા ન્યુટ્રોનની સંખ્યા છે? કુલ ન્યુટ્રોનનું દળ, અને તેનું દળ પણ તમને આપેલું છે કૌંસમાં. તો કાર્બન 14 માં ન્યુટ્રોનની સંખ્યા, પહેલાં તો આપણે એ કેલ્ક્યુલેટ કરીએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એનો મતલબ કે એની અંદર 6 પ્રોટોન આવેલા છે, 6 ઇલેક્ટ્રોન આવેલા છે. એનું પરમાણવીય દળ તમને કેટલું આપ્યું? 14. એનો મતલબ કે પરમાણવીય દળ શું થાય? પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. હવે પ્રોટોન 6 છે, પરમાણવીય દળ 14 છે, તો ન્યુટ્રોન કેટલા થઈ જશે? 8 થઈ જશે. ન્યુટ્રોન કેટલા થઈ જશે? 8 થઈ જશે, બરાબર. એક C14માં ન્યુટ્રોનની સંખ્યા 8 છે. તમારે હવે 7 મિલીગ્રામમાં શોધવાનું છે, બરાબર. શું કરવાનું છે? 7 મિલીગ્રામમાં શોધવાનું છે. તમને ન્યુટ્રોનનું દળ પણ તમને આપી દીધેલું છે કે એનું દળ આટલું છે. ઓકે, તો મારા ખ્યાલથી તમે ગણી શકશો, ઉપર જે રીતે દાખલા ગણ્યા છે એ રીતના જ છે. તો બીજો અને ત્રીજો જાતે ગણવાના છે, સિમ્પલ છે. ઓકે, ચલો, 2.3 આ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. સિમ્પલ છે કે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની સંખ્યા બતાવવાની છે.
બરાબર, અને 2.4 પણ. કે જાતે ગણવા ટ્રાય કરો, સિમ્પલ છે એકદમ દાખલા. ચલો 2.5 જોઈએ. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત જતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. પીળા પ્રકાશની આવૃત્તિ તેની તરંગ સંખ્યા કેટલી હશે? બરાબર, તો સૌથી પહેલાં તો હું તમને એવું કહીશ કે તમને આ રીતના દાખલામાં જે પણ કિંમત પહેલાં આપેલી છે એ તમે લખો. ઇન્ફોર્મેશન તમને જે પણ આપેલી છે એ લખો. તમને શું કહે છે કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પીળો પ્રકાશ જેની તરંગ લંબાઈ 580 નેનોમીટર, એટલે કે તમને શોર્ટમાં લખવું હોય તો લેમ્ડા આપેલો છે. તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 580 નેનોમીટર. ત્યારબાદ સૌથી પહેલું કામ શું કરવાનું કે જે પણ નેનોમીટર કે એંગસ્ટ્રોમ કે ફેમટોમીટર કે કોઈ પણ તમને આપેલું હોય પીકોમીટર, એને તમારે એના બેઝિક યુનિટ એટલે કે મીટરમાં ફેરવવાનું રહેશે. કારણ કે દાખલા ગણતી વખતે તમારે એના બેઝિક યુનિટનો જ ઉપયોગ કરવાનો રહેશે, તો તમારો જવાબ આવશે નહીં. 10^-9 મીટર, 1 નેનોમીટર એટલે 10^-9 મીટર થાય. ઓકે, હવે તમને એવું કીધું છે કે આ પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. આવૃત્તિ એટલે કે ન્યૂ, અને તરંગ સંખ્યા એટલે કે ન્યૂ બાર. જો તમને ફોર્મ્યુલા આવડતો હોય તો આ દાખલો ગણવો એકદમ સરળ છે. ફોર્મ્યુલા શું છે આવૃત્તિનો? ન્યૂ બરાબર સી બાય લેમડા. અને બીજો ફોર્મ્યુલા છે તરંગ સંખ્યાનો, ન્યૂ બાર બરાબર 1/λ. હવે સીની કિંમત પણ આપણે જાણીએ છીએ, સી પ્રકાશનો વેગ છે. 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. તો શું કરવાનું છે? તમારે ફક્ત જવાબ જ લાવવાનો છે કિંમતો મૂકીને. સિમ્પલ છે એકદમ દાખલો. આ ચેપ્ટરની અંદર સૂત્રો ખૂબ જ અગત્યના છે. જો તમને સૂત્રો આવડે છે, બધા ફોર્મ્યુલા આવડે છે, તો દાખલા ઘણા સિમ્પલ છે. ઓકે, ચલો 2.6 જવાબ તમારી જાતે લાવવાના છે. આના દરેક ફોટોનની ઉર્જા ગણો. પહેલું તમને આપ્યું છે 3×10^15 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ પ્રકાશ આપે છે. એની અંદર ઉર્જા તમારે ગણવાની છે. તમને આપેલી છે આવૃત્તિ. કેટલી આપેલી છે આવૃત્તિ? 3×10^15. ચલો પહેલા તો મને એમ કહો કે આવૃત્તિ અને ઉર્જાનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે જે મેક્સ પ્લાન્કે આપણને આપ્યું હતું? E બરાબર H ન્યુ. આ આપણો ફોર્મ્યુલા હતો મેક્સ પ્લાન્કે આપેલો હતો એ. ચલો H ની કિંમત આપણને ખબર છે, 6.626 × 10^-34 ન્યૂ તમને આપેલો છે 3×10^15. તો આ તમે જે જવાબ લાવશો એ શું થઈ જશે? એ ફોટોનની ઉર્જા થઈ જશે. પૂરો થઈ ગયો તમારો જવાબ? બરાબર, ચલો બીજો શું આપેલો છે? જેની તરંગ લંબાઈ 0.5 એંગસ્ટ્રોમ હોય. બીજો તમને કીધો છે કે તરંગ લંબાઈ તમને આપેલી છે કેટલી? 0.50 અથવા તો 0.5 પણ તમે કહી શકો એંગસ્ટ્રોમ. તો ફરી એક વખત એને તરંગ લંબાઈને આપણે શેમાં ફેરવીશું? મીટરમાં ફેરવીશું. કેટલી થઈ જશે? 0.5×10^-10 થઈ જશે.
દસની માઇનસ દસ ઘાત મીટર. ઓકે, ફરીથી એ જ ફોર્મ્યુલા શું મૂકીશું, આના જેવો જ તરંગ લંબાઈ સાથેનો ફોર્મ્યુલા શું હતો, મેક્સ પ્લાન્કે આપ્યો હતો, એ એચ સી બાય લેમડા. ચલો, એચની કિંમત છે આપણી પાસે 6.626 ગુણ્યા 10^-34 ઘાત, સી છે 3×10^8 ઘાત, અને ભાગ્યા લેમડા 0.5×10^-10 ઘાત. તો આ જે જવાબ આવશે એ પણ શેમાં આવશે, જૂલમાં આવશે. પૂરો થઈ ગયો ક્વેશ્ચન તમારો? તો જનરલી આગળના દાખલા ઘણા નાના નાના છે અને એકદમ સિમ્પલ ફોર્મ્યુલા તમને આવડે છે, તમે જવાબ સરળતાથી લાવી શકશો એવા દાખલા છે, બરાબર. ચલો, એના પછી જોઈએ આપણે 2.7. તરંગ જેનો આવર્ત સમય 2×10^-10 સેકન્ડ છે તેની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. આવર્ત સમય 2×10^-10 તમને આપેલો છે, ટાઈમ એનો કેટલો આપેલો છે, તો 2×10^-2 સેકન્ડ. હવે યાદ કરો તરંગનો, સોરી, વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. એની અંદર આપણે આવર્ત સમય એટલે કે આવૃત્તિની જ્યારે વ્યાખ્યા આપી હતી એ વખતે એક ફોર્મ્યુલા આપ્યો હતો કે આવૃત્તિ એટલે શું થાય છે, 1/T સમયનો વ્યસ્ત, એને આપણે આવૃત્તિ કહીએ છીએ, બરાબર. સમયનો વ્યસ્ત એને શું કહીએ છીએ, આવૃત્તિ. તો સમય આપેલો છે એનો વ્યસ્ત લઈ લઈશું એટલે આપણને આવૃત્તિ મળી ગયો. તો પહેલો જવાબ મળી ગયો આપણને એની અંદર, બરાબર. બીજું શું શોધવાનું કીધું છે તમને, તરંગ લંબાઈ. આવૃત્તિ મળી જાય, એકવાર તમને આવૃત્તિ મળી ગઈ, બરાબર, કે અહીંયા કિંમત મૂકશો 1/2×10^-2 એટલે તમને આવૃત્તિ મળી ગઈ, એના પછી તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ લેમડા બરાબર શું થઈ જશે, મ્યુ બરાબર સી બાય લેમડા ફોર્મ્યુલા હતો તેના બરાબર શું થઈ જશે, લેમડા બરાબર સી બાય ન્યૂ. સી આપણને ખબર છે, ન્યૂ આપણે કેલ્ક્યુલેટ કરી દીધું આવૃત્તિ, અને તરંગ લંબાઈ મળી જાય. ત્યારબાદ ન્યૂ બાર બરાબર 1/λ એનો આન્સર પણ મળી જાય. ઓકે, એટલે ફક્ત તમારે સમજવાનું છે કે ક્વેશ્ચનમાં તમને પહેલાં તો શું પૂછેલું છે અને એ ક્વેશ્ચનમાં પૂછેલા ક્વેશ્ચન અનુસાર તમારે આન્સર શોધવાનું છે, બરાબર. તો સિમ્પલ દાખલો હતો, નેક્સ્ટ આપણે આગળ વધીએ, દાખલા નંબર 2.8 જોઈએ. દાખલા નંબર 2.8. એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 પીકોમીટર છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે, તો આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો. તમને ઉર્જા પણ આપી દીધી છે અને તેની તરંગ લંબાઈ પણ આપી દીધી છે, બરાબર. તો અહીંયા આપણે સૌ પ્રથમ લખીએ કે તરંગ લંબાઈ કેટલી છે, 4800 નેનોમીટર, બરાબર, સોરી પીકોમીટર તમને આપેલી છે, પીકોમીટર. ઓકે, હવે 1 પીકોમીટર બરાબર શું થાય, 10^-12 થાય મીટર. તો આપણે લખી નાખીએ 10^-12 મીટર.
બીજું તમને કે એની કુલ ઉર્જા કે એક જૂલ ઉર્જા પૂરી પાડે છે. એટલે તમને ઉર્જા કઈ દીધી છે? એક જૂલ. હવે યાદ કરો કે અહીંયા ઉર્જા અને તરંગ લંબાઈ સાથેનું સૂત્ર કયું હતું? ઈ બરાબર એચ સી બાય લેમડા. આ કોની ઉર્જાનું છે? એક ફોટોનની ઉર્જા. એક ફોટોનની ઉર્જા ધરાવતું આ સૂત્ર છે, બરાબર. હવે મારે ફોટોનની સંખ્યા નથી ખબર, તો હું ધારી લઉં છું તો કે એન ફોટોન માટે ઈ બરાબર શું ફોર્મ્યુલા થઈ જશે? એન વડે ગુણાઈ જશે. એન એચ સી બાય લેમડા. ફોર્મ્યુલા યાદ રાખજો કે નંબર ઓફ ફોટોન, ફોટોનની સંખ્યા સાથેનો સંબંધ. બરાબર. તો હવે એન એટલે કે ફોટોનની સંખ્યા, તો એન બરાબર શું થઈ જશે? ઈ લેમડા અપોન એચ સી. આપણી પાસે બધી જ કિંમતો છે. ઈ તમને આપેલો છે, લેમડા તમારી પાસે છે, એચ પ્લાન્કનો અચળાંક યાદ રાખવાનો છે, સી પણ પ્રકાશની ઝડપ છે યાદ રાખવાની છે. આપણી પાસે બધી જ કિંમતો છે. કિંમતો મૂકશો એટલે તમને ફોટોનની સંખ્યા મળશે, બરાબર. ચલો ત્યારબાદ 2.9. બરાબર 2.9 જોઈએ આપણે. સિમ્પલ દાખલો છે. શું કહે છે? 4×10⁻⁷ મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એક ધાતુની સપાટીએ અથડાય છે. ધાતુનું કાર્ય વિધેય 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ફોટોનની ઉર્જા, ઉત્સર્જનની ગતિજ ઉર્જા અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ ગણો. તો તમને તરત જ માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે આ જે ક્વેશ્ચન છે એ જે આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર જે દર્શાવી હતી એના ઉપરથી ક્વેશ્ચન છે. તો હું સૌથી પહેલાં ફોર્મ્યુલા લખી દઉં છું. ઈ બરાબર ઈ ઝીરો પ્લસ 1/2 એમ વી સ્ક્વેર ગતિ ઉર્જા. બરાબર. હવે તમને આપેલી કઈ કઈ વસ્તુ છે એ જોઈએ કે તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એટલે કે તમને ફોટોનની તરંગ લંબાઈ એટલે કે લેમડા તમને આપેલો છે. કેટલો આપેલો છે લેમડા? 4×10⁻⁷ મીટર લેમડા તમને આપેલો છે. તો પછી તમે શેની ગણતરી કરી શકો? ઉર્જાની ગણતરી કરી શકો લેમડા ઉપરથી. તો ફોટોનની ઉર્જા ઈ બરાબર એચ સી બાય લેમડા. તો તમને ઈ મળી જશે, એટલે કે ફોર્મ્યુલામાં તમને ઈ મળી ગયો, બરાબર. હવે કાર્ય વિધેય એટલે કે ઈ ઝીરો તમને આપેલો જ છે. ઈ ઝીરો તો તમને આપેલો જ છે. અહીંયા કેટલો આપેલો છે? 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ચાલશે નહીં, એટલે તમને એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર જવાબ પણ આપેલો છે. તો તમે 2.13×1.6020
गुण्या 10^-19 घात वडे करशो एटले जे जवाब आवशे ए शेमां आवशे जूलमां आवशे। तो फोटोननी ऊर्जा आपणने मळी गई, आ शुं छे कार्य विधेय, एटले के तमने ई जीरो पण खबर छे, अने आ शुं छे गति ऊर्जा। बराबर, तो तमने गति ऊर्जा शोधवानुं कीधुं छे, तो गति ऊर्जा बराबर शुं थई जशे, गति ऊर्जा बराबर ई माइनस ई जीरो। आपणने ई अहींया कैलक्युलेट करी दीधो छे, ई जीरो खबर छे, तो गति ऊर्जा मळी जशे आपणने। बीजुं शुं शोधवानुं कीधुं छे, फोटो इलेक्ट्रॉनो वेग, तो गति ऊर्जा बराबर 1/2 mv² થાય। બરાબર, તો વી સ્ક્વેર બરાબર શું લખી શકીએ, 2 × ગતિ ઉર્જા ભાગ્યા m, અને સ્ક્વેર કાઢી નાખીએ તો અહીંયા શું આવી જાય, અંડર રૂટ, તો તમને ગતિ મળી જશે। બરાબર, એક ઉપરથી બીજા સ્ટેપ ઉપર જવાનું છે। ક્વેશ્ચનને 1, 2, 3 વખત વાંચો, એ પછી જોવો કે તમને કઈ કિંમત આપેલી છે, શું પૂછ્યું છે, તો કયો ફોર્મ્યુલા તમે યુઝ કરશો। ઓકે, વિડીયો કમસે કમ 2-3 વખત જોજો, પછી દાખલા ગણવાની શરૂઆત કરજો। આપણે આજે આટલે સુધી રાખીએ છીએ, 2.9 સુધી, નેક્સ્ટ લેક્ચરથી આપણે 2.10 થી શરૂ કરીશું। ઓકે, થેન્ક યુ।